डियर स्टूडेंट्स, थर्मोडायनामिक सब्जेक्ट नी अंदर यूनिट नंबर 3 आइडियल गैसेस एंड प्रोसेसेस मा आजे आपणे बोल्स लॉ नो टॉपिक स्टडी करशु। तेनी पहले आपणे आइडियल गैस एटले के आदर्श वायु ए समझी ले। तो इट इज ए हाइपोथेटिकल गैस हुज मॉलिक्यूल्स ऑक्युपाय नेग्लिजिबल स्पेस एंड हैव नो इंटरेक्शंस एंड एज ए रिजल्ट इट ओबेज गैस लॉस एक्जेक्टली। आदर्श वायु एक टाइप नो हाइपोथेटिकल गैस छे के जेनी अंदर बन्ने जे मॉलिक्यूल्स वच्चे एकदम ओछी जग्या रहेली होय छे अने ए बन्ने वच्चे कोई पण टाइप ना इंटरेक्शन नथी थता। एटले आ आइडियल गैस छे ए गैस लॉस नु चुस्तपणे पालन करे छे। तो टोटल 4 टाइप ना गैस लॉस होय छे, बोल्स लो, चार्ल्स लो, गे लुसेक लो एंड रेगनर्स लो। तो आजना लेक्चर में आपणे बोल्स लो स्टडी करशुं। जे आ फिगर तमे जुओ छो ए बोल्स लो नी छे। तो सौथी पहेली फिगर में बोल्स लो नुं एक्सपेरिमेंटल सेटअप आपेलुं छे। तो एक्सपेरिमेंटल सेटअप में एक ग्लास ट्यूब आपेली छे। तो ग्लास ट्यूब नी अंदर गैस रहेलो छे। ग्लास ट्यूब छे એનો ઉપરનો ભાગ એ ક્લોઝ છે, ક્લોઝ એન્ડ છે। ગ્લાસ ટ્યુબની સાથે રબર ટ્યુબ કનેક્ટ કરેલી છે અને રબર ટ્યુબનો બીજો છેડો એક ફનલની સાથે, ગ્લાસ ફનલની સાથે કનેક્ટેડ છે। પીવી ડાયાગ્રામની અંદર સ્ટેટ પોઈન્ટ નંબર 1, તો સ્ટેટ પોઈન્ટ 1 કે જ્યારે આપણે ગેસને પ્રેશર નથી આપતા, તો જ્યારે ગેસને પ્રેશર નથી આપતા ત્યારે એનું પ્રેશર P1 એ ઓછું છે અને એનું વોલ્યુમ V1, આ જે V2 લખેલું છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, V2 ની બદલે V1 આવશે, એનું V1 વોલ્યુમ છે વધારે છે। જ્યારે આપણે મર્ક્યુરી દ્વારા ગેસને પ્રેશર આપી છે એટલે કે ફનલની અંદર મર્ક્યુરી ધીમે ધીમે ભરવામાં આવે છે, તો એ રબર ટ્યુબ દ્વારા એ ગ્લાસ ટ્યુબની અંદર જશે। ઉપરનો છેડો બંધ છે એટલે ગેસ ક્યાંય બહાર ફ્લો નહીં થઈ શકે। એટલે મર્ક્યુરી દ્વારા આપણે ગેસને પ્રેશર આપવામાં આવે છે અને ગેસનું વોલ્યુમ વી દ્વારા દર્શાવવામાં આવે છે। ગેસનું વોલ્યુમ છે એ વી દ્વારા દર્શાવવામાં આવે છે। એટલે ધીમે ધીમે ગેસનું પ્રેશર ઇન્ક્રીઝ થશે એટલે આ રીતના સ્ટેટ પોઈન્ટ 1 ટુ સ્ટેટ પોઈન્ટ 2 એનું પ્રેશર ઇન્ક્રીઝ થશે અને ફાઇનલ પ્રેશર 2 છે એ P2 દ્વારા દર્શાવવામાં આવે છે। પ્રેશર વધવાથી ગેસનું વોલ્યુમ ડિક્રીઝ થશે ફ્રોમ V1 ટુ V2। એટલે આ જે V1 લખેલી છે ફિગરમાં એ V2 આવશે, કેમ કે સ્ટેટ પોઈન્ટ 2 માટેની છે, બરાબર। એટલે આની અંદર પ્રેશર વધવાથી વોલ્યુમ છે એ ડિક્રીઝ થાય છે, બરાબર। તો આનો એક સિમ્પલ બોયલ્સ લો બને છે આમાં। For a constant temperature, the volume of a given mass of a gas is inversely proportional to its absolute pressure. જો વાયુનું તાપમાન અચળ રાખવામાં આવે તો આપેલ જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર। તો આ લો ઉપરથી આપણને ખ્યાલ આવે કે સૌથી પહેલા આપણે ટેમ્પરેચર જે કોન્સ્ટન્ટ રાખી છે, આપણે ટેમ્પરેચર હીટ સપ્લાય પણ નથી કરતા, હીટ રિજેક્ટ પણ નથી થતું, એટલે એના લીધે ટેમ્પરેચર છે કોન્સ્ટન્ટ રહે છે। એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એટલે કે અચળ તાપમાને આપણે ગેસને પ્રેશર આપીએ છીએ। તો પ્રેશર કેવી રીતના એક્ઝર્ટ થાય છે? બાય મર્ક્યુરી। એટલે પ્રેશર લાગવાથી ગેસનું વોલ્યુમ છે એ ઘટે છે। એટલે બોયલ્સ લોના નિયમ પ્રમાણે અચળ દબાણે વોલ્યુમ અને પ્રેશર બે એકબીજાને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે। આમાં લખેલું છે મેથેમેટિકલી વોલ્યુમ વી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પી, એટલે કે વોલ્યુમ વી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/P એટ એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર। પ્રોપોર્શનાલિટી સાઇન કાઢવા માટે આપણે કોન્સ્ટન્ટ સાઇન સી મૂકી છે, એટલે આપણને મળશે V =
सी डिवाइड बाय पी। आ जे पी छे डिनोमिनेटर એટલે કે છેદમાં એને આપણે ઉપરની સાઈડ લઈ લઈ એટલે આપણને મળશે PV equal to constant। હવે ફિગર ની અંદર બે સ્ટેટ આપ્યા છે સ્ટેટ 1 અને સ્ટેટ 2 બરાબર તો સ્ટેટ 1 અને સ્ટેટ 2 માટે આપણને મળશે P1 V1 equal to P2 V2 equal to constant। PV equal to constant છે એટલે બંને સ્ટેટ ના પ્રેશર અને વોલ્યુમ છે કોન્સ્ટન્ટ મળશે એટલે ફાઇનલી બોયલ્સ લો ના નિયમ માંથી આપણને ઇક્વેશન મળે છે PV equal to constant અને સ્ટેટ પોઈન્ટ 1 અને સ્ટેટ પોઈન્ટ 2 બંને આપણે કન્સિડર કરી તો આપણને મળે છે P1 V1 equal to P2 V2 equal to constant। થેન્ક યુ।